वो दुख जो यशोदा जी को प्राप्त हुआ, तद दुखम स्याद मम क्वचित, ये दुख ये ताप क्लेश मारा हृदय में आवे। तो अहियां दशम स्कंद मां ए जे उच्च कक्षा ना जे भक्तो छे, ए भक्तो नो निरोध कई रीते भगवाने सिद्ध कर्यो, कारण के श्री आचार्य जी सुबोधनी जी अंतर्गत आज्ञा करे छे के निरोध बे प्रकार ना छे। एक तो स्वयं सिद्ध साध्य निरोध पण एने कही शकीए, अने बीजू छे साधन निरोध। अहियां आज दशम स्कंद अंतर्गत जे ब्रज भक्तो तामस राजस सात्विक जे भक्तो छे एमनु निरोध भगवाने सिद्ध कराव्यो, साध्य रूप निरोध ने कहवाय। सौथी पहला तो ए समझिए कि निरोध एटले शुं, निरोध यानी क्या। निरोध शब्दनी अलग अलग व्याख्याओ करवामां आवी छे। योग शास्त्र कहे छे कि चित्त वृत्ति को रोकना ही निरोध है, एटले आपणी चित्त वृत्ति ने बधी जग्याए थी हटावी ने इन्हें खत्म करी देव। पर श्री महाप्रभु जी ए निरोध स्वीकार नहीं करता, कारण के जो चित्त वृत्ति ने खत्म करी देवामां आवे, मारी नाखवामां आवे, तो पछी आ चित्त वृत्ति नी विफलता थई जाय, आ इंद्रियोनी चित्तनी विफलता थई जाय। पण आ इंद्रियोनी चित्तनी सार्थकता कई रीते थाय, तो श्री आचार्य जी सुबोधनी मां खूब ज सुंदर व्याख्या निरोधनी करी। प्रपंच विस्मृति पूर्विका भगवदासक्ति इति निरोध। प्रपंच विस्मृति पूर्विका, प्रपंच एटले के आ संसार मारू तारू, ए ज्यां भेद खत्म थई जाय एनी विस्मृति थई जाय, હવે આવા પ્રપંચની વિસ્મૃતિ તો યોગાદિ દ્વારા જ્ઞાન દ્વારા પણ થઈ શકે છે। એટલે શ્રી આચાર્યજી એક આગળ વિશેષ શબ્દ અહીંયા મૂક્યો, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ, કે પ્રપંચનું વિસ્મરણ અને ઠાકુરજીમાં આસક્તિ ઇતિ નિરોધ, એ છે નિરોધ। તો ઠાકુરજીએ અવતાર કાલમાં પોતાના સ્વરૂપ બલથી ભક્તોને નિરોધ સિદ્ધ કરાવ્યો, એ થયું સાધ્યરૂપ નિરોધ। અને બીજું એક છે સાધન રૂપ નિરોધ, જે સાધનો શ્રી આચાર્યજી આપણને બતાવ્યા કે આ જે સમય છે અનવતાર કાલ, હવે આ સમય કાલમાં આપણને નિરોધ કઈ રીતે સિદ્ધ થાય, કારણ કે આપણું લક્ષ્ય પણ એ નિરોધને પ્રાપ્ત કરવું છે। તો હમ વા નિરોધ કેસે પ્રાપ્ત કર સકે,
तो वाक्य लिए श्री आचार्य जी ने आज्ञा करी सुबोधनी में कि वो है साधन जन्य निरोध। એટલે સાધનજન્ય નિરોધ એટલે શું? આજે આપણને શ્રી આચાર્યજીએ પુષ્ટિ માર્ગે વૈષ્ણવનું એકમાત્ર કાર્ય કર્મ કૃષ્ણ સેવા સદા કાર્ય, કે કૃષ્ણની સેવા એ જ મુખ્ય કાર્ય વૈષ્ણવોનું છે। અને શ્રી મહાપ્રભુજી જેમ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરી કે સર્વ વસ્તુ સમર્પણમ, શ્રી આચાર્યજી કારિકામાં લખે છે પ્રપંચ અનુશયનમ, એટલે જ્યારે ઠાકુરજી આપણા પ્રપંચમાં ખેલવા માટે પધારે એને કહેવાય સાધનરૂપ નિરોધ। એટલે આપણે આજે સેવા જે કરવાની છે શું કામ? કે નિરોધ અવસ્થા આપણને સિદ્ધ થાય, કે આપણા પ્રપંચ સાથે એક વસ્તુ તો એ છે કે પ્રપંચ વિસ્મૃતિ, હવે એ પ્રપંચની વિસ્મૃતિ સાધારણ આપણા બધા જીવો માટે ખૂબ જ મુશ્કેલ છે। એ ઉચ્ચ કક્ષાના જે બ્રજભક્તો છે એમની એવી અવસ્થા ભગવાને પોતાના સ્વરૂપ બલથી પ્રપંચ વિસ્મૃતિ કરાવી, પર હમ સબ ઘર સંસાર મે ફસે હુએ એવા જીવને પ્રપંચની વિસ્મૃતિ કઈ રીતે થાય? તો શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે ચાલો પ્રપંચની વિસ્મૃતિ નહીં કરો, તમે એમ કરો તમારા પ્રપંચને ઠાકુરજી સાથે જોડી દો। પ્રપંચ કો છોડો મત, પ્રપંચ કો જોડ દો। હવે પ્રપંચ એટલે મારું તારું, મારું ઘર, મારો પરિવાર, મારો શરીર, મારું ઇન્દ્રિય, મારું ધન, આ બધું મારું મારું, આ બધું આપણું પ્રપંચ છે। અને શ્રી આચાર્યજીએ શું આજ્ઞા કરી સિદ્ધાંત રહસ્યમાં? સર્વ વસ્તુ સમર્પણ, એટલે આ બધી જે આપણી બધી વસ્તુઓ છે, આપણું આ જે પ્રપંચ છે, એ પ્રપંચને તમે ઠાકુરજીમાં જોડી દો। તો આ પ્રપંચને ઠાકુરજીમાં જોડવાથી શું થશે? જે તમારા ઘરમાં જે ઠાકુરજી બિરાજે છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તુમ કહીં ભી જાઓ, કૈસે ભી રહો, કૈસો ભી કાલ હોય, લેકિન યે મત ભૂલો તુમ્હારો ઠાકુર તુમ્હારે સાથ હૈ, ઓર વહી તુમકો યે લૌકિક દેહ મેં સે વો ઉનકે નિત્ય લીલા ધામ મેં લે જાયેગા। તુમ્હારે ઘર મેં બિરાજો ભયો ઠાકુરજી, પર કબ? જબ તુમ અપને પ્રપંચ સે ઠાકુરજી કો જોડોગે। આપણા પ્રપંચમાં ઠાકુરજીને જોડવાનો મતલબ અર્થ એવો નથી કે આજે મને આજે કંઈક ફાફડા ખાવાની ઈચ્છા થઈ ગઈ, ઢોકળા ખાવાની ઈચ્છા થઈ ગઈ, ચલો ઠાકુરજીને પણ ઈ ધરાવી દઉં, ના। પ્રપંચ ઠાકુરજીને જોડવાનો મતલબ આપણી લૌકિકતામાં પ્રભુની અલૌકિકતા ન હોય, પણ પ્રભુની અલૌકિકતામાં આપણી લૌકિકતા મળી જાય। મને આજે આ ખાવાની ઈચ્છા થઈ કે ચલો ઠાકુરજીને ધરાવી દીધું, આ થયું આપણી લૌકિકતામાં પ્રભુની અલૌકિકતા મળવી। વાત એ છે કે પ્રભુની અલૌકિકતામાં આપણી લૌકિકતા મળી જાય કે અરે આજ મેરે ઠાકુર કો કા રોગવે કી ઈચ્છા હોયગી, આજે હું શું કરું એની ખોજ કરતા રહેવી, હું એવું કયું કાર્ય કરું કે એનાથી ઠાકુરજીને પ્રસન્નતા આવે એ ખોજ કરવી, કે કેવી રીતે ગોપીજનોએ 252 વૈષ્ણવોએ ઠાકુરજીને રીઝવ્યા, પસંદ નહીં આવી તો થાલી કુ લાત માર દી, એ શું અનુભવ મૂકું કેસે હોય, યે બાત કો ખોજ કરતે રહેનો। એટલે આપણે ત્યાં સેવા રીત પ્રીત બ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભે માર્ગ રીત દિખાઈ। એટલે જે પ્રગટ થઈને કે એ જે સેવા રીત પ્રીત, જે પ્રેમ ભક્તિ, જે બ્રજવાસી બ્રજ ગોપીજનોની હતી, શું શ્રી મહાપ્રભુજી પહેલા કોઈ ભક્તિ પ્રેમ નહોતી?
હતું પણ શ્રી મહાપ્રભુજી કઈ ભક્તિ બતાવી કે જો ગોપીજનો કો પ્રેમ હૈ ગોપીજનન કો જો ભાવ હૈ વહ સ્નેહ વહ પ્રેમ રીત ભાત હમકો પુષ્ટિ પરંપરા મેં શ્રી મહાપ્રભુજી ને દીએ क्योंकि वही एक साधन है जासु प्रभु तुम्हारे बस हो जाएंगे जासु तुम्हारे प्रभु आधीन हो जाएंगे जैसे ब्रज की लीला में लाला मांगे गोपी जन सुम अरे गोपी ला थोड़ी छाछ दे माखन दे कि लाला माखन छाछ तो दूं लेकिन हम जाने कि तू नृत्य बड़ो अच्छो करे मैया के आगे तो रोज नृत्य करे चल थोड़ो ठुमक ठुमक नाच के दिखाइयो जरा तो देगी कि हाँ बढ़िया सो लौंदा दूंगी अने पछी ठाकुर जी नी आगळ नृत्य करवा लागी जाए ताही अहिर की छोहरी आ छछी आ पर छाछ पे नाच नचा तो ये जो ब्रज भक्तन को जो प्रेम है ये प्रेम ऐसो है कि ठाकुर वाके आधीन बन जावे बाकी कई एवी डोरी होय जे भगवान ने बांधी सके ई प्रेम नी डोरी है यशोदा जी ए ठाकुर जी ने बांध्या तो ए वात नो खोज करता रहेवु एटले आपणे त्यां सेवा परम आवश्यक छे अने सेवा पण कई रीते मन धड़ंग प्रकार थी नहीं એના માટે આપણે ત્યાં સેવા પ્રણાલિકાની વ્યવસ્થા કરવામાં આવી છે જે વૈષ્ણવ જે ઘરના સેવક હોય અને પછી એમના ઘર પ્રકારે પ્રણાલિકા અનુસાર એમના ઘરમાં ઠાકોરજીની સેવા થવી જોઈએ જે માજે કડી ઘરના વૈષ્ણવો હોય એમનું બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો તો કડી ઘરમાં જે અમારા શ્રી ગોપાલલાલજીની સેવા ક્રમ ચાલે છે એ પ્રકારની સેવા એના ઘરમાં હોવી જોઈએ એ પ્રણાલિકાનું પુસ્તક આપણી પાસે હોવું જોઈએ રોજ વાંચન કરવું જોઈએ એમાં તો ઘણો વિશેષ પ્રકાર લખેલો હોય આપણે કેટલું કરી શકીએ એ અલગ વસ્તુ છે પરંતુ રોજ વાંચન તો કરીએ આજે શું છે આજનો આ દિવસ છે આજના આ શિંગાર છે આજ કી વિશેષ સામગ્રી હૈ આજ એ ઉત્સવ હૈ વો પતા તો ચલે અપનકુ પછી હૃદયમાં તાપ થાય કે પ્રભુ આ આપને પ્રસન્નતા થાય આનંદ થાય એક પણ એવું મેં સાધન કર્યું નથી નિસાધન નિસાધનતા એટલે શું બધા સાધનો ભગવાનમાં સમર્પિત કરીને પ્રભુ માટે બધા સાધનો કરીને અને પછી એ દૈન્ય ભાવ વિચારવો કે હે પ્રભુ આપકુ સુખ પહોંચે એસો એક ભી કાર્ય મેને નહી કિયો આપ હી બતાઓ કે મેં આપકે લિયે કા કરું યે ભાવ કો નામ હૈ નિસાધન ભાવ નિસાધનતા યાની કોઈ સાધન નહી કરને વો નહી હૈ સબ સાધન કરવે કે બાદ પ્રભુ ને આવી વિનંતી કરીએ પ્રભુ આપ કહો હું શું કરું આપના માટે ઠાકુર સે બાત તો કરો अपने घर में जो ठाकुर विराज रहे हैं वो अपन से बातचीत करवे के लिए आए हैं पर वो सेवा बड़ी यंत्रवत थई गई डोड़ बे कलाक में तो बधु पूरु करी नाखवानु होय आमा टाइम क्या रहे घणी वक्त तो एटली उतावलो लो ठाकुर जी के आजे तुम्हारो आवु बन्यो एम विचारवा लागी जाने तो आजे बहु उतावळ छे હજી તો જગાડ્યા ને પછી ફટાફટ શિંગાર ને પછી ભોગ ને પાછા રાજભોગ ને બધું એક સાથે ભોગ શિંગાર રાજભોગ સેન ઉત્થાપન પ્રભુ આપ તો સામર્થ્યવાનો અરે સેવા તો હૈ યથા દેહે તથા દેવે જેમ આપણને આ શરીર દેહમાં આપણે ફીલ કરીએ મહેસૂસ કરીએ સમય સમય ઉપર આપણને અલગ અલગ પહેરવાની ઈચ્છા થાય અલગ અલગ ખાવાનું ઈચ્છા થાય ઠંડી ગરમી પ્યાસ ભૂખ જેવી રીતે આ દેહમાં આપણને અનુભવ થાય છે એવો અનુભવ આપણને આપણા ઠાકુરજી માટે થાય યથા દેહે તથા દેવે તોય તો વો સેવા હે
नहीं तो पछी यंत्रवत सेवा करवानो तो शू मतलब रही गयो। सेवा है तो शांति नो विषय छे। हमारे दादाजी आज्ञा करे कि भाई सेवा सत्संग में बैठो तो मानो लोकल ट्रेन में स्लो ट्रेन में बैठे, बिल्कुल हाफ स्लो, सुपर फास्ट नहीं, ये धीरे धीरे ये सेवा नो आनंद लिए। घना तो लाला ना शिंगार धराव तो आम ठाकुर आम करे, आम आखू शीर्षासन करावी दे, पर नूपुर धराव आयो ने तो आम ले आखू शीर्षासन। अरे એમને પણ શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, મધુરાધિપતે રખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ। એસે મધુરાધિપતિ ઉનકી સેવા કે લિયે મધુર ભાવ ચાહિયે। વો મધુર ભાવ તો હમારે અંદર કહાં સે આયે, યાલી આજ્ઞા કરી કે સેવા રીત પ્રીત વ્રજજન કી પ્રણાલિકાનો આગ્રહ રાખો, અને એ પ્રમાણે તમે ન પહોંચી શકો તો પણ તમને તાપ તો થશે કે આ કેટલું બધું છે પણ હું શું કરી શકું છું। એ તાપ બહુ જરૂરી છે। આજે આપણે રંચક સેવા કરીએ છીએ, તમે જેટલી સેવા કરો, 8 કલાક સેવા કરો તો જ ઠાકુરજી પ્રસન્ન થાય એવું નથી, ભલે તમે કલાક કરો પણ એટલીસ્ટ તમારી અંદર આપણી અંદર એ તાપ હોવો જોઈએ કે પ્રભુ આ કેવો હું આ દુષ્ટ જીવ સ્વભાવથી, કે આખો દિવસ તો મારા લૌકિક કાર્યમાં હું કાઢી નાખું છું ને આપના માટે કેવલ કલાક સમય નીકળે છે ને એમાં બધા ભોગ એક સાથે કરાવી દઉં છું, એ તાપ રાખવો જોઈએ હૃદયમાં, એ તાપ તો જરૂરી છે। સૌથી મોટી સમસ્યા એ કે તાપ પણ નષ્ટ થઈ ગયો છે। હમ બ્રહ્મ સંબંધ મેં યહી તો કહેતે હૈ, બ્રહ્મ સંબંધ માં આપણે શું બોલીએ, પ્રભુ કરોડો વર્ષ થઈ ગયા હું આપથી વિખૂટો પડ્યો, અને આપથી વિખૂટા પડ્યા પછી પણ આપના માટે જે તાપ થવો જોઈએ, આપના માટે જે આરતી થવી જોઈએ મળવા માટે, પણ એ આરતી પણ મારી અંદર નથી। આપણો કોઈ પરિવારનો સદસ્ય કે આપણો છોકરો ક્યાંક બહારગામ ભણવા માટે પણ ગયો હોય તો આપણે એને રોજ યાદ કરતા હોઈએ, કમથી કમ ફોન ઉપર વાત કરી લઈએ, કહીએ કે રજામાં ઘર આવજે, કે થોડા દિવસ દૂર ગયો હોય તોય આપણને ચેન ન પડે, રોજ એને યાદ કરીએ, પ્રભુ અમે તો આપથી વિખૂટા પડ્યા કરોડો વર્ષ થઈ ગયા, તો પણ આપને યાદ કરીને ક્યારે આંખોમાંથી પ્રેમાશ્રુ નથી આવતા, એવો આ કઠોર જીવ થઈ ગયો। એનું કારણ આ અવિદ્યા છે। આપણે આ બ્રહ્મ સંબંધ લઈએ છે, શું છે એ ભાવ, કે વિરહ તાપ ભાવ આપણી અંદર આવે, કે આ અવિદ્યાના લીધે। અવિદ્યા એટલે શું? તો કે અજ્ઞાન। અજ્ઞાન એટલે શું? તો કે આ મારું, આ મારું, આ મારું, અને એ બધું અજ્ઞાન એવું છે। મારું આપણે કહીએ એ જ આપણું અજ્ઞાન છે, વાસ્તવિકમાં કઈ મારું છે જ નહીં। ઈ જ આપણું અવિદ્યા અજ્ઞાન, આ બધાના લીધે પ્રભુ આપની વિસ્મૃતિ થઈ ગઈ। પણ હવે આજે ખૂબ જ કૃપા થઈ, શ્રી વલ્લભના કાનેથી હું આપની શરણમાં આવ્યો, અને આ બધું જે મારું 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 જે છે એ બધું પ્રભુ હવે આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, કારણ કે આ જ બધાની ચિંતા મારી અંદર રહે છે, ઘર પરિવાર ધન આ તે બધાની ચિંતા, પણ હવે આ બધું પ્રભુ આપનું જ છે ને આપને સોંપું છું, અને હું આપનો દાસ થયો। જ્યારે એમને સોંપી દીધું તો પછી આપણને કોઈ ચિંતાનો વિષય રહેતો નથી। જ્યારે હું કહું મારું તો સંભાળવાની જવાબદારી મારી, અને હું કહી દઉં પ્રભુ આપનું તો પછી જવાબદારી એની છે। હવે તો હું આપનો દાસ થયો, એ જ વિરહ તાપ ભાવ માટે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ। હું આપનો દાસ છું, આપણા સ્વરૂપનું જ્ઞાન માટે હું કોણ, તો કે આપનો દાસ। પછી ચિંતા કાપી ન કાર્યા, પછી કોઈ ચિંતાનો વિષય નથી રહેતો,
જેણે આત્મ સંબંધ લીધું છે, આત્મનિવેદન કર્યું છે, પછી ભય શેનો, પછી ચિંતા શેની? જ્યાર સુધી આપણે પોતાનું માનીને રાખ્યું ત્યાર સુધી ચિંતા ને ભય રહેશે. ભય કોને હોય કે જેને કંઈક પોતાનું છુપાવીને રાખ્યું હોય? જેમ એક સરળતાથી સમજીએ, આજે આપણો નિયમ હોય, અમુક આટલા પૈસા આપણે કમાવતા હોઈએ તો પછી એક નિયમ છે કે ભાઈ જે દેશમાં તમે રહો છો એને તમે ટેક્સ ચૂકવવાનો, બરોબર? પછી ઘણા લોકો ટેક્સની ચોરી કરતા હોય. હવે જે ચોરી કરતો હોય તો એને ડર રહેશે, એને ભય રહેશે, ક્યાંક જો ખબર પડી ગઈ પછી એને છુપાવવાના ઘણા ઘણા સાધન પ્રયત્ન એ કરશે. જે ચૂકવતું હોય ટેક્સ એને ભય ન હોય, એને ચિંતા ન હોય. પણ જેની પાસે કાળું નાણું હોય એને એક અંદર ને ક્યાંક ડર હોય છે, ભય હોય છે. એટલે આપણી અંદર આજે ભય ડર જે છે, સમજી લેજો, આપણું કાળું ધન છે. અને પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ખબર પડે, કોઈ કહી દે કે આની પાસે કાળું નાણું છે, આ છે, ને પછી એ ઓફિસર આવે, રેડ પડે ઘરમાં, ચલો ભાઈ આ બધાનો હિસાબ આપો, આ બધા બિલ ક્યાંથી આવ્યા, આ પૈસા ક્યાંથી આવ્યા, પ્રોપર્ટી ક્યાંથી આવી, પછી બધા હિસાબ આપણે આપવા પડે. અને એ બધું એક ભેગું થયું જેનો હિસાબ મળ્યો નહીં, એ ક્યાં ગયું? ગવર્મેન્ટને. આ બ્રહ્મ સંબંધ પણ આવી જ કંઈક પ્રક્રિયા છે. આપણે આ બધું કાળું નાણું ભેગું કરીને રાખ્યું, આ મારું ઘર, આ મારું, આ મારું, આ મારું. અને શ્રી આચાર્યજી એટલે કોણ? તો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સૌથી મોટા ઓફિસર ઓર સર્વોચ્ચ સત્તા યાની શ્રી કૃષ્ણ. અને હવે એ મહાપ્રભુજી શું કરે? ઓલા જીવને જેણે કાળું નાણું ભેગું કરીને રાખ્યું, ઠાકોરજી સન્મુખ, સર્વોચ્ચ સત્તા સન્મુખ લઈ ગયા. ચલ ભાઈ આ નિકાલ, યે ક્યા, યે તેરા ઘરે, ચલ ઠાકોરજી કો દે. બ્રહ્મ સંબંધમાં શું કહીએ? મારું ઘર, પરિવાર, ઇન્દ્રિય, આ પરિવાર આ ઠાકોરજીનો છે, આ ધન આ ઠાકોરજીનું છે, આ ઇન્દ્રિય આ ઠાકોરજીની છે, આ દુકાન આ ઠાકોરજીની છે, ચલ શબ્દ. એવું જ છે ને આ પ્રક્રિયા? તો જેણે ચૂકવી દીધું છે પછી એને ભય નથી, ડર નથી. પણ જે છુપાવીને રાખે છે તો એને ચિંતા રહે છે, એને ભય રહે છે. એટલે જો આપણી અંદર ચિંતાઓ છે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ, તો સમજી જજો કે હજી એ કાળું નાણું આપણે રાખ્યું છે, કાલા ધન, બ્લેક મની. એવી બધા જોર શોર છે, એ બધા બ્લેક મની લાવો, બ્લેક મની લાવો, કાળું નાણું બહારથી લઈને આવો, ઘણું બધું ચાલે છે. આ બધું એ તો ખબર નહીં ક્યારે આવે, પણ આ બધું આપણે કાળું નાણું દરેક જીવે કાલા ધન છુપા કે રખા હુઆ હૈ. શ્રી મહાપ્રભુજી કે ચલ સબ ઠાકુર કો દે. તો આ ચિંતાઓ ભય હજી જે આપણી અંદર હોય તો સમજ જાના એ કાલા ધન બચા હુઆ હૈ. તો પ્રપંચે અનુશયનમ, જ્યારે આપણા પ્રપંચમાં ઠાકોરજી રમવા માટે પધારે અને પછી એ ખોજ કરવી કે કઈ રીતે પ્રભુને પ્રસન્નતા થાય, હું શું કરું કે જેનાથી ઠાકોરજીને આનંદ મળે, એટલા માટે આ સેવા છે, એટલા માટે આ સમર્પણ છે કે આપણને આ અનવતાર દશામાં પણ આપણને એ નિરોધની પ્રાપ્તિ થઈ શકે. શ્રી મહાપ્રભુજીની આ વિશેષ કૃપા છે કે એ સારસ્વત કલ્પમાં જે નિરોધ અવસ્થા એ બ્રજભક્તોને પ્રાપ્ત થઈ, આજના સમયમાં પણ જીવને એ નિરોધ પ્રાપ્ત કરી શકે છે. બસ આવશ્યકતા છે શ્રી મહાપ્રભુજીમાં દ્રઢતા, આજ્ઞાનું પાલન કરતા થઈ. એનાથી એક ત્રીજી હજી આગળ નિરોધની અવસ્થા બતાવી. ભક્તને તો ભગવાનમાં નિરોધ થાય છે, પણ જ્યારે એનો નિરોધ થઈ જાય છે ત્યારે ભગવાનનો પણ ભક્તમાં નિરોધ થઈ જાય છે. ક્યોંકિ યે ભક્તિ કી યાત્રા, કેવલ ભક્ત અકેલા નહીં હૈ, ભક્તિ કી યાત્રા મેં ભક્ત ઓર ભગવાન દોનો સંગ મેં હૈ.
અને જ્યારે એ ભગવાનનો ભક્તમાં નિરોધ થઈ જાય પછી ઠાકોરજી પણ એ બ્રજભક્તની પાછળ પાછળ ચાલે, એના વગર ઠાકુર પણ રહી ન શકે. જેમ ગજ્જન ધાવનના તમે પ્રસંગમાં લો, એવા પ્રેમથી ઠાકોરજીની સેવા કરતા, ઓલા અંદર બાલભોગમાં હોય સામગ્રી સિદ્ધ કરે ને નવનીત પ્રિયાજી બોલાવે, અરે ગજ્જન તું ભીતર કા કર રહ્યો, મેરે પાસ આ, મેં અકેલો હું અહીંયા પે, ઓકે આવું કૃપાનાથ. પછી આવે, પછી એને ઘોડો બનાવે, એની ઉપર ચડી જાય ને આખા ઘરમાં ફરે. એમને એમ કરતા કેટલા વર્ષો નીકળી ગયા. એક દિવસની વાત, પ્રિયાજીએ કહ્યું કે આ અંકુશ વલ્લભ કે ઘર લે ચાલ, જાનો કે શરીર વાકો અસ્વસ્થ ભયો હે. જ્યાં એ વાત કરીને ઓલા એમના આંખોમાંથી અશ્રુપાત, અરે પ્રભુ મારાથી શું અપરાધ થઈ ગયો કે આપ મારાથી દૂર જવાની વાત કરી રહ્યા છો? નહીં ગજ્જન, તેરે સુધી